આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ભાવનગરના કુંભરવાડામાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બનવા પામી, જેમાં બે સમાજ વચ્ચે મારામારી થતા નાસભાગ મચવા પામી હતી. તો મારામારીમાં બે લોકોને ઈજાઓ પહોંચી છે, બે કાર સહિત બાઇક અને સ્કૂટરને પણ નુકસાન થવા પામ્યું છે. તો બે લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો બોરતળાવ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. તો કુંભારવાડામાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના, બે સમાજ વચ્ચે મારામારી થતા નાસભાગ મચવા પામી હતી. તો મારામારીમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેઓને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તો આ મારામારીની ઘટનામાં બે કાર સહિત બાઇક અને સ્કૂટરને પણ નુકસાન થવા પામ્યું છે. તો બીજી તરફ બોરતળાવ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો પોલીસે આ અંગે હાલ કાર્યવાહી છે તે શરૂ કરી છે. તો ભાવનગરના કુંભારવાડામાં જૂથ વચ્ચે મારામારીની ઘટના, બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી અને જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તો સાથે જ બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ બે કાર સહિત બાઇક અને સ્કૂટરને પણ નુકસાન થવા પામ્યું છે. તો મારામારી શેના કારણે થઈ છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી, કારણ અકબંધ જાણવા મળેલ છે. તો બોરતળાવ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો મારામારીની ઘટના થઈ હતી કુંભારવાડામાં બે જૂથ વચ્ચે, જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બે કાર સહિત બાઇક અને સ્કૂટરને પણ વાહનને પણ નુકસાન થવા પામ્યું છે. તો બીજી તરફ પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો બે સમાજ વચ્ચે મારામારી થતા નાસભાગ મચવા પામી હતી, સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે. કુંભારવાડા વિસ્તારની આ ઘટના, જેમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે. તો ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જે બાદ સ્થાનિકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તો પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે. તો બે સમાજ વચ્ચે મારામારી થતા નાસભાગ મચવા પામી હતી, જેમાં બે લોકોને ઈજા પહોંચી છે. તો મારામારીની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે, વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે. તો બે કાર સહિત બાઇક સ્કૂટરને પણ નુકસાન થવા પામ્યું છે, જે બાદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આ અંગે હાલ તપાસ હાથ ધરી છે. તો મારામારી શેના કારણે થઈ છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી, કારણ અકબંધ જાણવા મળેલ છે. બે કાર સહિત બાઇક અને સ્કૂટરને નુકસાન થવા પામ્યું છે. તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે, વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી, જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.